ત્યારે ભારતીજી મહારાજની ગુરુ ભક્તિ, આધ્યાત્મિક ભક્તિ અને ગુરુ ભક્તિ, સગુણ ભક્તિ એવી ત્રિવેણી સંગમમાં આજે આપણે આનંદ કરી રહ્યા છીએ. આજનો પ્રસંગ ખૂબ જ, અમે જ્યારથી આવ્યા ત્યારથી આપના મધ્યપ્રદેશના ભાવિક સજ્જનો, ભાવિક ભાઈઓ ખૂબ જ ભક્તિભાવના ઉલ્લાસમાં અમને ખૂબ આનંદ કરી દીધા. અને લગભગ 18 ગામના ભારતીજીના ભક્તો અમને જે કંઈ સહયોગ મળ્યો છે એથી અમે ખૂબ જલખરા ગામ, ચીખલિયા ગામ, મેની માતા, વેદપુરી, શિલાવત, સિપાહી દવલી, ડુંગર ગામ, વેદલ ગામ, સુરતીખેડા, પલસુદ, જૈનસા, ગુના, કાજલ માતા, પાટી મસવારા, ધમરિયા, અંજની, કેમલા, રસગામ, આટલા ગામના ભક્તો ખેલ દિલથી આ ભક્તિ મહિમાની અંદર આનંદ ઉલ્લાસથી આ ભારતીજીના મહિમાને ખૂબ જ હર્ષોલ્લાસ છે. આપણા ગામ સુધી 5 કિલોમીટર સુધી હર્ષોલ્લાસ સાથે ગુરુ મહારાજને બિરદાવ્યા તે બદલ ખૂબ ખૂબ આભારી છે. ગુરુ વિના જ્ઞાન ના મિલાય, ગુરુ વિના મિલાય ના ભેદ, ગુરુ વિના સંશય ના મિટાય. જય જય શ્રી ગુરુદેવ. ગુરુ કરવાની કેમ જરૂર પડી? આપણા મનુષ્યને ગુરુ કરવાની કેમ જરૂર પડી? આપણા પૂર્વજો ઋષિ મુનિઓ આપણને વારસાગત ભક્તિ આપી ગયા છે, સગુણ ભક્તિ અને આધ્યાત્મિક ભક્તિ, અતિ ગુપ્ત ભક્તિ વારસાઈમાં આપી ગયા છે ઋષિ મુનિઓ. જંગલ પહાડોમાં રહેને વાળા ઋષિ મુનિઓ આપણને ગુરુ ભક્તિ વારસાઈમાં આપી ગયા છે. એ વારસાઈનો હક આપણો છે. આપણા આદિવાસી સમાજ ખૂબ જ પવિત્ર અને સુંદર જીવન જીવે છે, સુંદર જીવન જીવે છે, સત્ય ચાલે છે, સત્ય બોલે છે, સત્ય વસ્તુને આરાધે છે. આપણા પૂર્વજો પ્રકૃતિના પૂજન હતા, નદીના પાણીના, નદીની પૂજા કરતા હતા, પેડની પૂજા કરતા હતા, પથ્થરની પૂજા કરતા હતા, સૂર્યની પૂજા કરતા હતા, ચંદ્રની પૂજા કરતા હતા. એવા આપણને પ્રકૃતિ પૂજક છીએ આપણે. આપણા નાગદેવ, વાઘદેવ એ બધા આપણા પુરાણી દેવો છે. એ જ દેવો આજે પરિવર્તન થઈને અહીંયા મંદિરમાં બેસાડ્યા છે. એને આપણે ખરેખર સવાર સાંજ આરતી કરવાનો, પૂજા કરવાનો, દીવા જોત, અગરબત્તી કરવાનું એ બધું આપણું કામ છે. આપણે પૃથ્વીને માતા ગણવાનું છે, અંદરને માતા ગણવાનું છે. એવું બધું આપણે પ્રકૃતિ પૂજક છીએ. માટે આપણા ભાઈ બહેનો એ આપણે ખેતીને ભૂમિ માતા ગણીને એમની અંદર જે કાંઈ બીજ ડાલીને એમાંથી ઉત્પન્ન કરીને આપણે ખાઈએ અને આપણા કોઈને પણ મોટી મોટી આપીએ તો એ દાણા કીડી ખાય, કીડી ઠેકણ સુધી આ વસ્તુ આપણા પુણ્ય મળે છે. આપણે જે આજે ભંડારો કરીએ એનો ભંડારો આપણે ખાધું અને પતરાલીમાં રહી ગયો થોડું ઘણું તો ઉકરડા પર નાખી દીધો, કૂતરા ખાય એનું પુણ્ય મળે, કાગડા ખાય એનું પુણ્ય મળે, છેલ્લે સુકાઈ જાય એકાઉન્ટ તો કીડી લઈ જાય, કીડીથી કુંજર સુધી આ પુણ્ય મળે છે આપણને. એટલે કાંઈ પણ આવા ધર્મના કાર્યમાં મોટી મોટી અનાજ આપજો. અન્નદાન એ મહાન દાન છે, એ દાનનો ખરેખર ઉપયોગ કરવાનો છે. આપણે ખાઈને બીજાને ખવડાવીએ, આપણા ઘરના આંગણે આવે સાધુ સંતો એને આવકાર મીઠો આપજો, બને એટલી સેવા કરજો અને એને ધસકારતા નહીં, એને ધિક્કારતા નહીં. આપણા આંગણે આવેલાને જેટલું પાણી તો પાણી, ચા તો ચા, ખાવાનું તો ખાવાનું, એટલું પણ આપણી સેવા કરજો.
सर्वर तरवर संत जन चौथे वर्षे मैं परमारथ के कारण चारों धरिया दे। चार वस्तु परमात्मा है निर्माण करी से पेड़ अपना गुजराती में झाड़ कहिए। झाड़ के परोपकारी से उभो है ना उन्हाड़ा ना दिवस है तो नीचे बेचे तो आपने एक ताप बैठने आपने ठंडक आपे। बीजी वस्तु फल आपे। तीजी वस्तु एना भाजीपाला तरीके उपयोग लइए। चौथो एना लाकड़ा अपना मुर्दू थी जाए ने बाड़वानु काम करे। आटलू झाड़ परोपकारी छे। पानी पानी पण परोपकार माटे परमात्माए निर्माण कर्यो छे। पानी तो आपणे खेतरमां लईए पीए छे वापरीए छे कपड़ा धोईए छे ए आपणा शरीरने मेल काढे छे कपड़ाने मेल काढे छे અને સતા એ પવિત્ર જ છે। એ પવિત્ર પાણી વહીને સાગરમાં જાય સાગરમાંથી બાષ્પીભવન થઈને આકાશમાં જાય આકાશમાં બાષ્પીભવનના વાદળા થાય વાદળા થઈને સમય સંજોગ આવે ને વરસાદ વરસે અને પાછા વહી જાય ત્યારે સંતો એમ કહે છે કે પાણી તેરા રંગ કૈસા જિસમે મિલા વૈસા। એ રીતે સંતો ખરેખર ભક્તિની અંદર લાગી જાય અને ભક્તિની અંદર જેવો રંગ છે ભક્તિનો આધ્યાત્મિકનો એવા રંગમાં આપણે રંગાવી દેવાનું છે। આપણે મધમાખી બનવાનું છે। સંત બને તે મધમાખી સ્વરૂપ બનવું પડે। મધ મીઠાસ જ લાવે 18-12 વનસ્પતિની અંદરથી મીઠું લાવે કડવું લાવે ને ખાટું લાવે ને તીખું લાવે ને। મધમાખી આપણા બાજુ છે ને મધ ઓળખો ને મધ આપણા બાજુ બને ને એ કોણ લાવે મધમાખી નાની અમથી માખી છે પણ એ મીઠું જ લાવે તો સંત છે એ મીઠાશ જ લાવવું પડે। કામ બી જાઓ કોઈ બી ગામમાં જાઓ કોઈ બી સત્સંગમાં જાઓ તીર્થમાં જાઓ મીઠાશ જ લાવજો। કડવું નહીં લાવતા ખાટું નહીં લાવતા તીખું નહીં લાવતા મધમાખી બનવું પડશે સંત ભાઈઓ। ભારતીય સંપ્રદાયની અંદર આધ્યાત્મિક જ્ઞાન છે પણ એ જ્ઞાન લેવા માટે ખરેખર આપણે ખરેખર ગુરુનો વચન પાડવાનો હોય છે પંચશીલનો વચન પાડવાનો છે માંસાહારનો ત્યાગ કરવાનો છે વ્યસનથી દૂર રહેવાનું છે માંસ મચ્છી દારૂ તારી ગાંજો ભાંગ અફીમ ચરસ તમાકુ ચૂટકી ગુટકા વિમલ આ બધું દૂર કરવાનું છે। આ બધું વચનમાં આવી જાય પંચશીલની અંદર અને છઠ્ઠો જુગાર ચોરી એવા જે કઈ દૂષણો છે એનાથી પણ દૂર રહેવાનું છે અને કોઈ પણ જીવની હિંસા નહીં કરવાની। હિંસાનો અર્થ કોઈને ગાલિયા બોલવાનું નહીં। સંત બની ગયા એટલે ગાલિયા બોલવું નહીં ગાળ દેવું નહીં। ગાળ દે એટલે દુઃખ લાગે એ હિંસા છે મોટા મોટી શબ્દ વડે હિંસા મોટી થાય એ વચન છે ગુરુ મહારાજનું વચન પાડવાનું છે એ વચન પંચશીલનું વચન છે। આજથી ચોરી જારી જીવ હિંસા નહીં કરું માંસ મદિરા નહીં ખોટા વ્યસનો નહીં ખોટા રિવાજો નહીં ખોટી વાણી નહીં બોલું અને પરિસ્થિતિને માતા ગણવી એ ખરેખર પંચશીલની અંદર આવે છે। એ પંચશીલમાં જો રહે લાયક બને તો એને પછી ગુરુ મહારાજ ગુરુમુખનું જ્ઞાન આપે। ગુરુમુખ માયામુખ મનમુખનું જીવમુખ એવા પંચમુખનું જ્ઞાન છે એમાં ગુરુમુખ મહાન છે। ગુરુમુખનું જ્ઞાન જેને લીધું ત્યારે આપણે એક ભજન વિચાર કરી બોલીએ પૂરું કરું। ભક્તિ કરો તો એવી કરજો રે બોલો આવડે છે એવી કરજો રે। ભક્તિ કરો તો એવી કરજો રે રે નજરો નજરથી દેખાય મારા વાલા। ભક્તિ કરો તો એવી કરજો રે નજરથી દેખાય મારા વાલા। ભક્તિ કરો તો એવી કરજો રે
नजरों नजर थी देखा मारा वाला, भक्ति करो तो ये विकार जोरे। नजरों नजर थी देखा मारा वाला, भक्ति करो तो ये विकार जोरे। संत महापद सेन कही से आज आप नजर नजर भक्ति ना प्रकार जोया, भक्ति ना संस्कार जोया। आज जेटला जेटला महान पुरुष बे शब्द कहीं बोलिया ए नजर नजर देखाया, अने आपने 5 किलोमीटर थे आव्या तमारी सेवा ए नजर नजर बदा ने देखाई। ज्ञानी हो एने भी देखायो, नहीं ज्ञानी हो एने पण देखायो, भक्त हो एने भी देखायो, नथी भक्त एने भी देखायो। नजर नजर बदी भक्ति ना संस्कार देखाया। एटले आ महापुरुष एम कहे भक्ति करो तो एवी करजक। भातीजी ए भक्ति करी गायो ने बचावी, सर्वदंश दुखी था एवा ने साजा करिया, एवी नजर नजर भक्ति आपने देखाई छे ने समझाई छे। आ व्यासपीठ बनी छे नजर नजर देखाई छे। एना पर केतला भक्त भाई केतला महान पुरुष केतला नेता गणो आवेन बेच्या એ નજર નજર દેખાય ભક્તિના સંસ્કાર છે। સંસ્કાર અને સંસ્કૃતિ બે વસ્તુ ટકાવવા માટે આ હિન્દુ સંસ્કૃતિ છે। માટે ખરેખર આપણે પરમાત્માના બાળક છે તો એ પ્રમાણે આપણે પરમાત્માના ભજી લઈને પરમાત્માના સંસ્કાર લેવાના છે, પરમાત્માના નિયમમાં રહેવાનું છે। એટલે બોલીને સમય ખૂબ થઈ ગયો છે। મારી નાદુરસ્ત તબિયતને લઈને મારાથી બધારે બોલવાનું નથી, ડૉક્ટરે ના કીધું છે। ગયે વર્ષે હું 2 મહિના દવાખાને સુરત રહ્યો, એથી તબિયત બગડેલી, પણ થોડાક સુધાર થયો। તમારી કાંઈ સેવા જરૂર હતી, તમારી કાંઈ સેવા માટે મને લાવ્યા ભગવાન, એટલે આજે તમારા સમક્ષ ગમે તેવું વારું એકલા 2 શબ્દ તમારા આગળ રજૂ કર્યા। ભક્તિ કરજો, માતા પિતાની સેવા કરજો, અને સાસુ સસરાની સેવા કરજો, બહેનો પતિના સેવા કરજો। આગળના વક્તાએ પણ કીધું છે, અનિલા માતા અનિલા માતાએ પણ કીધું છે, પતિવ્રતા ધર્મ ખૂબ ઊંચો છે। પતિવ્રતા એટલે ખૂબ સુંદર પવિત્ર છે, પતિ અને પરમેશ્વર માનવું, પતિને ભગવાન માનવું, એ આપણા હિન્દુ સંસ્કૃતિ અને ગુરુ ભક્તિના મહિમા છે। ત્યારે સંતો એવું પણ કીધું કે મહિમા મોટો હરિના નામનો, મહિમા મોટો સતગુરુ નામનો, મહિમા મોટો સતગુરુ નામનો, વાણીથી વર્ણાવ્યા માન આવે, મહિમા મોટો હરિના નામનો। આ મહિમા છે ભગવાનના નામનો મહિમા છે। સંતો એમ કહે છે કે નામ જેને જાણ્યો રે તે તો વેદ ચારે ભણ્યો, નામ જેને જાણ્યો રે તે તો વેદ ચારે ભણ્યો, આ ભેદ જેને જાણ્યો રે તે તો ખરો તર્ત બન્યો, આ નામ જેને। ત્યારે આ ગુજરાતી ભજન છે એમાં તમને સમજાયું હશે કે નહીં સમજાયું છે, તમારું નામ જેને પાડ્યું છે જન્મ થયા પછી, નામ છે ને બધાનું, શું શું નામ છે બધાના, નામ વગર કોઈ તરી શકે નહીં, વ્યવહાર ચાલી શકે નહીં, એટલે નામ તો પાડવું પડે। એ નામ શું છે એ ખરેખર જાણવાની જરૂર છે। મહાપુરુષ કહે છે નામ જેને જાણતે તો વેદ ચારે ભણ્યો, વેદ કેટલા છે 4, ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ, એમાં જે ભગવાનનું નામ જ છે, બીજું કંઈ છે નથી, બીજું બધું તો છે એના જે વર્ણન છે તે છે, પણ આપણા નામ માતા પિતાએ કેમ પાડ્યું
बोलो ये। वाह वाह वाह, चलो 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 बहनो, आपने मंदिर में जवू हो तो सुन जाई जेव पड़े, बोलो बहनों ने माटे, बहन माटे पची भाइयों माटे बीजी से। बहनो बोलो, मंदिर में जव हो तो सुन ले जेव पड़े। नारियल बराबर ने, नारियल लाई जेव पड़े भगवान ने राजी करवा माटे। नारियल वेपारी ने ता लेवा जेव पड़े तो नारियल वेपारी आपी दे लेन चला करवानो, हिलावु पड़े ने के वेपारी आपी दे लेन चला करवानो, हलावु पड़े पानी फेंकनी बराबर, सुकू आपी दे खराब आपी दे पैसा जाए अपना बराबर। એટલે નારિયેલ હલાવીને ભક્તિ જાણીને કરવાનું, સમજીને કરવાનું, ગુરુ સમજીને કરવાનું, નારિયેલ હલાવી લેવાનું, મટકા લેવા જાય ત્યારે ઠોકીને લેવાનું, બેને જાય ને મટકા લેવા, આપના બાજે શું કહેવાય, માટલું કહેવાય કે અમારા ગુજરીમાં આટલું કહેવાય, આપના બાજે શું કહેવાય, માટલું જ કહેવાય, તો કુંભાર આપી દે તો લઈને ચાલે કરવાનું, ઠોકી જવું પડે ને, કેમ ઠોકવું પડે બોલો, કેમ ઠોકવું પડે બેનો, કોઈ ફાટેલું નહીં આવી જાય, કાણું નહીં આવી જાય ને પાણી નીકળી જાય, કાચું પાકું આવી જાય ને, ઠોકવું પડે એટલે ગુરુ પારખીને કરવા, માટલો ઠોકીને લેવો, નારિયેલ હલાવીને લેવો, આ ત્રિકુટી છે બરાબર। હવે વધારે નહીં બોલતા, આપણે આરતી કરવાના છે, અમારે દૂર જવાનું છે, આપની પાસે રજા લઈશું, સત્સંગ સત્સંગ જેટલું બોલાય એટલો ઝીલો, એટલે ઝીલી લેજો, અને તમને ફાવે તો રાખજો ને પાછા આપી દેજો અમને બરાબર, તમને જીરવાય તો લેજો ને બીજો વધે તો અમને આપી દેજો। બોલો ભાતીજી મહારાજ કી જય, સત્રીવીર ભાતીજી મહારાજ કી જય, પરમ ગુરુ માધવદાસ મહારાજ કી જય, તિરલા મહારાજ કી જય, દિનેશ મહારાજ કી જય, ગોવિંદદાસ ગુરુ મહારાજ કી જય। દિનેશ મહારાજ ને તિરલા મહારાજ ને તમારે કઈ ભૂખ મટાવવો હોય તો એમની પાસે જજે, અમે ઘાસ ચારો એમ નાખી દીધો છે, તમને કઈ જરૂર પડે, ભૂખ લાગે તરસ લાગે, આ બે મહારાજો ને ત્યાં ઘાસ ચારા બધો અનાજ પાણી બધું નાખી દીધું છે, જેમને ભૂખ લાગે છે તે માગ્યું માગજો તમે બરાબર, કેવું પડે ને, અહીંયા છે વાડી નહીં આવતા, અહીંયા જ છે ભરેલું, વાડી લઈ આવો તો આવજો ગુરુ મહારાજ ના દર્શન કરવા, પણ અનાજ પાણી અહીંયા આપેલું જ છે અમે, કાં છે દિનેશ મહારાજ પાછળ છે ને, ગોડાઉન ભરેલી છે ને, હા જી હા જી હા, જો માગજો, બોલો ભાતીજી મહારાજ કી જય, મહારાજ